એ છે કોઈ રાજમાં હાજર એ આર્યો રાંદલ માનો દીધેલો છેને દીધેલા રાંદલ માનો દીધેલો તે બધે રાંદલ માના દીધેલા હોય કાઈને અમારે એર્યો બહુસર માન દીધેલો કે ગયો ગમાણિયા દાતવારો ભાગી ગયો જો તેમ નહીં તો તમે અહીંયા કોણ હું પ્રધાનજી છું પ્રધાનજી છું તો આ કયો નગર છે અને કોણ રાજા રાજ કરે આટલું બધું તમે આવીને મહિના પૂછવા કે તમે કોણ છો ભાઈ અમે બટરતર દાદા છે દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કાઢ નાખી એટલે તમે કયા દાદા સમજો ક્યાં ગિરિમાઇલા દાદા છો ના બાપા ના એ ગોર દાદા છે માય ગોડ ગોરાણી માના હા એના નમસ્તે નમસ્તે દાદા શું સેવા કરી દઉં એ રાજમાં જઈને પૂછી આવો ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે કેમ તમારે રાખું તું રાખવું નથી બીજું કામ છે એવું છે હા પૂછતો આવું પૂછતો આવો આયરો આયર મંડાળા એ ગણિકમા દાદા ને ગણિકમા બોલો પ્રધાનજી આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે અરે પ્રધાનજી પિંગલગઢ નગરી અને પિંગલગઢ ના રાજા પડિયાર જેવો તમારો હુકમ બાપુ બોલો પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ નામ છે અને પટિયાર બાપુ એ શોકી હું આ શોકી ફેરો કરું કેવું છે ભાઈ બે જણા મોટા કોક આવીને લઈ લ્યો ને એક ગાય પતી જાય છોકરા રમતમાં જાય છે જરાક જારું ખલેલ પડી ગઈ એમાં હા એ બોલી નાખો ચોકલેટ પાર્લર દાદા બોલો બોલો પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે હું અહીંયા ચોકી ફેરો કરું પિંગલગઢ નગરી છે તો પ્રધાનજી બાપુને જઈને કયો કે દાદા મળવા માંગે છે તો દાદા બધું એ કરે કે દે ધક્કા ઉપર ધક્કો ખવરાવો તો તમને દહી છે ને ધક્કા ના તો ખાઓ ખાઈશું જાઓ એ દાદા હા બાળી છોકરા છે કે છે ને છે હા કેટલા છે છોકરા કેટલા કલે કઈ દર્જન ન હોય કાઈ નકી નો કે ગરીબાઈ પ્રમાણે એક છે મજા કરે ઓલો ડેલી અપંગ બેઠો ઈ ઈ નઈ તો છે એક છે હા તો માર દીકરો લોટકો એ છે કા અરે કાઈ નો ઘટે ખાઈ ખાઈ પાડા જેવો કર્યો છે તારા જેવો નો હોય હા તો ગોરાણી છે એમને તો એમનેમ તો ક્યાંથી હોય ઈ વાતે હાચી શું કરે ગોરાણી દાદા મજા લાવત નંબર પણ તમને હું થયું બાપુ પણ તમને હું થયું પણ નજોતા ભાઈ નંબર ના પાડી દીધી ન જોતા બાપુ તમારો નંબર અમારે તો કઈ નહીં ઠીક છે પૂછતો આવું પૂછતો આવું એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા બોલો પ્રધાનજી એટલે કોઈ ગોર દાદા આવ્યા છે આવવાની રજા માંગે તમે કેતા લેતો આવું અરે પ્રધાનજી જો રાજ ના હોય તો રાજી ખુશી થી અંદર લાવો અને જો કોઈ રખડતા બગડતા હોય તો એમને ચપટી શીખ આપી અને રવાના કરો જેવો તમારો હુકમ બાપુ હે બાપુ પગાર નું આમ તેમ થાય એવું ખરું દિવાળી નજીક આવે છે મંડે દોરા ફાડવા બોનસ નું કઈ તો થઈમ જા શું કીધું બાપુ રાજ ના છો કુકેડા ફફરવા વાળા બધે તારી જેવા ન હોય કાઈ નકી નો કે બસ એને સીધા કપડા બદલાઈને ભાગ્યા હોય રાજનો છો પ્રધાનજી રાજના છો હા તો આલાવ રાજી ખુશી થી બોલો એમ ધ્યાન રાખજો કેમ બાપુ જોટલી ખીતો થઈ ગઈ તો તમારે જેવો પ્રધાન હોય એટલે આમ તો ખીતો થઈ જાય કરવી પડે હાલો લઈ જાઓ તમે હાલો બાપુ ગોરદેવ ગોરદેવ આ છે કોણ છે બાપુ 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 માંજરી આખું વાળા ઠીક ઠીક રાજા પટિયાર ના ચરણ માં ભૂદેવ ના નમન છે મહારાજ અરે આવો પંડિતજી પંડિતજી ના ચરણ માં રાજા પટિયાર પ્રણામ કરે છે આયુષ્માન ભવ અરે કહો ભૂદેવ ક્યાંથી આવો છો ક્યાં જઈ રહ્યા છો અને આજ અમારી પિંગલગઢ નગરી સુધી આવવાનું કારણ શું છે આટલું બધું પોલીસ વાળો નથી પૂછતો મહારાજ પગણગઢ થી આવું છું
પુગણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ આપણા કુંવર સાથે જિલ્લામાં આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, પોકરણગઢ નું નામ તમારા મુખ્ય હવે બીજી વાર ના આવવું જોઈએ પંડિતજી. અરે પંડિતજી, આ પિંગલગઢ નગરી છે, પિંગલગઢ નગરીના રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. અરે પિંગલ ની અંદર પોકરણગઢ નું નામ પણ અમારી પ્રજા પણ નથી લેતી, તમારા મુખે પોકરણગઢ નું નામ પણ ના આવવું જોઈએ પંડિતજી. અરે મહારાજ, એનું તો કોઈ કારણ તો હશે ને મહારાજ? અરે સાંભળી લ્યો ભૂદેવ, ઈ પોકરણગઢ ના રાજા અજમલ અને આ પિંગલ ના રાજા પઢિયાર ને 20-20 વર્ષ ના વેર છે. અરે 22 વર્ષ ના આબોલા છે, માટે ઈ પોકરણ ના રાજા અજમલ નું નામ પણ આ પિંગલ ની અંદર ન લેતા. હાલો નીકળો, છટકો હાલો, ખબર પડી કે ને એટલા. અરે પ્રધાનજી, મેં તમને પેલા પણ કીધું હતું કે રાજ ના હોય તો રાજી ખુશી થી લાવજો, અને જો રખડતા ભગડતા હોય તો એમને ચપટી શીખ આપી અને રવાના કરજો. પંડિતજી ને જે પણ શીખ જોઈએ આપી અને એમને રવાના કરો. ખબર પડી કે ને એટલા મેં હરામી છે. હવે વયા જાવ દાદા, એવું છે. તમને નોત ખબર કે તમે પોકરણગઢ માં આવીને બાવળિયા વાવી ગયા? કઈ વાંધો નહીં પ્રધાનજી. પ્રધાનજી, તમારા ઘરે માં કે બાપ હશે તો ખરા ને? એમ ના મૈસો હું, એમ નહીં. મેં કદું કદાચ અનાથ આશ્રમ માં થઈ ગયું. એવું છે, તમે તો હેબ્રુ, તમે બે ભાઈ છો. એ તો છે પણ એ કેદા દેવા નથી એટલે. એવું છે, તો તમે અહીંયા પ્રધાનજી છો? હા જી સૌ. અને તમાર બા? એ મોજ કરે હે. મોજ કરે. તમારા ભાઈ? એ દારૂ વેચે હે. તમારા બાપા? એ અફસોસ કરે હે. અફસોસ જ કરે ને. કેમ? એક દારૂ વેચે ને એક આયા જો ને ઠેકડા મારે. હું ઠેકડા મારે તો કમાવાળો નથી ને, એટલે આયા ઠોકા ખાઈ નકર આયા આવે કોણ? એવું છે. પ્રધાનજી, એટલે આ લીલુડું નારિયલ હનુમાન દાદા ને ડેરી વધારી સીધું ઘર ભેગું થવાનું થાય. અરે આ વધારવાનું નથી તો વધારી દીધું હોય. નો જોયો તો આથી જાયજો ખિલાહારી હોહરા થઈને. એમ? હા. કઈ વાંધો નહીં પ્રધાનજી. એ બાપુ ને જે કોઈ ટ્રાય મારવા દો. અરે એમ નહીં, ઘડિયા ઘડિયા ટ્રાય મારવા દઉં. એક વાર બાપુ ને મળી લઉં. એમ હું પૂછતો આવું. પૂછતો આવું. અરે ફોન મહાકાય પૂછતી પેલું કેડી એ કેડી ખાધું કે નહીં? ખાધું હશે બાપુ, ખાધું હશે. એમ નહી પ્રધાનજી, બાપુ તો રિહાઈ ગયા. તમારા પિંગલગઢ ની પ્રજા એ મોર તો 3 વર્ષ પેલા બોલાવતા હતા, હવે તો મોર બંધ થાવ. એમ નહી, હજી ચીપટ્યું લાગે ક્યારેક ક્યારેક. પ્રધાનજી, એ બાપુ આવે તો બગડ્યું. બાપુ ખારા થઈ ગયા ને. હવે રાજમાં એક તમે છો, એ તમારે ને મારે દેશી ભળે. લાવો એકાદી હોય ઠપકારી દેશી. એટલે તમે કઈ દેશી સમજો? અરે ઈ નહી, દેશી ભાષા. એમ કયો ને? હા, મેં કીધું સારું હોય ઇંગ્લિશ હાલે આપણે. પ્રધાનજી, તમે કઈક કઈક શું? કઈ વાંધો નહીં પ્રધાનજી, એ બાપુ તમારું માને તો બાપુ તમે જઈને કયો ને આ બધું નારિયેળ જીલવાનું, તો તમારું કઈ ગોઠવી નાખશું. મારું નથી ગોઠવું દાદા. કા હેરાન ને આંડલા થઈ જાય. એમાં શું હેરાન ને આંડલા થાય? એક વાર ઠપકાયું તું, પૂછી પૂછી ને 10 વખત કે અત્યારે એક વખત આવા દીયા આ બીજી વાર નો ઠપકારાય. એવું છે, તો કઈ વાંધો નહીં, તમે વાત તો કરો તમારું માને. ઘણા ને પૂછી જોવા, 20 વખત કીધું છે ત્યારે બે હવા દીધા છે કલાક વાર. એવું છે, હોય હા, કઈ વાંધો નહીં પ્રધાનજી. બાપુ જો, બાપુ પાસે જાઉં છું. હા, હવે જો બાપુ ખારા થઈ જાય હા તો તમે આમ ને હું આમ. આમ ક્યાં જવું? વૈંડ્યું ઠેકવા.
બોલો પ્રધાનજી, અરે પ્રધાનજી, તમને કીધું તું કે પંડિતજી ને રાજ ની બહાર કાઢો, હજી આપણા પિંગલગઢ ના દરવાજે શું કરે છે? પ્રધાનજી જાઓ, એમને જઈને બહાર કાઢો, જાઓ જાઓ, પણ મરું હું હવે, જવા દો તો જાઓ ને. અરે દાદા વયે દો તમે, કેમ કોકની બાયુ ને રંડાવી નાખશો તમે? કે તમને નોકરી માંથી કાઢી તો નહીં નાખે ને? કાઢી નાખે એની તો બીક છે મને. એ પણ કાઢી નાખે તો મારા ભગાવી આવજો. તમારે ભેગું મારે શું કરવા? મંગળ મંગળ ટીડી ફીડી દીધી આપણ નો ફાવે. અરે એ તો 6 મહિના માં શીખડાવી દો. આ એક શીખોય બરાબર છે. એવું છે? હવે નહીં મેળાવે દાદા, નહીં આવે. પ્રધાનજી હાજુ કો અહીંયા આવો. એ બાપુ ત્રિહાણા હોય તો માનશે નહીં. તમને જે વાત છે હું મારા દિલ થી કહી દઉં. એટલે હું તારી બાયડી છું. અરે એમ નથી કેતો પ્રધાનજી, અરે પ્રધાનજી ખુશ કરતા હતા, મને બધી ખબર છે, મને બધી ખબર છે. અરે પ્રધાનજી જાઓ, જઈને પંડિતજી ની વાત સાંભળો. સમજી ગયો કે દાદા? હું તો તારી એલા તારી હું તારો છું ને. પ્રધાનજી જાઓ ને, બાપુ ને મનવો ને. આ નો માને, તમારી પાસે બુદ્ધિ આવડી માની નો જાય તો બધી રીતના જાય, તો પછી તમારું હાલે નહીં રાજમાં. એવી ગેલા હેગરી વાત નો કરતા દાદા. કા બાપુ ને પીવું હોય ને હા પાણી, તો પાણી જ ને, બીજું શું પીવે? બીજું કઈ પીતા નથી. પાણી તો મને કે પ્રધાનજી. હા હા, ગોરામાં છે. મેં કીધું હા, હું વાત નાખ્યો ટાઠું આવે, એટલું માન છે આપણું. એવું છે? એટલે પૂછતો આવું. પૂછતા હો, જાઓ શાંત થઈ જાઓ બાપુ. મેં તમને કોઈ દી કઈ કીધું? એ તો દાદા ભલે જેમ આવે એમ કે. મેં તમને કોઈ દી કઈ કીધું? હું તો તમારો કૂતરો કેતા તો બહુ. બાપુ શાંત થઈ જાઓ. દાદા ક્યારનો કારો કકરાટ કરે છે? એક દાન મળી લ્યો ને, એક દાન મળી લ્યો ને, કરે ખબર પડી જાય આપણે કેવા સહી. એમ આવું નવું કરશું તો આપણું કે છોકરાનું ઠપકારું. અરે પ્રધાનજી, ઈ પોકરણગઢ ના ભૂદેવ છે, પોકરણગઢ ના રાજા અજમલ જેટલા હોશિયાર છે, એનાથી બુદ્ધિશાળી ઈ પોકરણગઢ ના ભૂદેવ હોય. અરે ઈ ગુગરી બ્રાહ્મણ છે, ઈ કાશી નું ભણતર ભણીને આવ્યા છે. અરે પ્રધાનજી, ઈ આજ તમને વાત કરી અને આપણા ગઢ પિંગલ ની અંદર આજ પાપ કરાવવા માંગે છે. પ્રધાનજી બાપુ ઈ બુદ્ધિશાળી હોય તો અહીંયા કે બુદ્ધિ કમ હતી? અહીંયા ઉભા થાવ, હું તમને વાત કહું, બેઠા બેઠા નો મજા આવે. દાદા ક્યાંથી આવ્યા હે? પોકરણગઢ થી. પોકરણગઢ માં આપણે વેર હાલે, વેર હાલે ને, વેર ની વસૂલાત થઈ જાય, એક કાંકરે બે પક્ષી મરે એવી વાત છે મારી પાસે. કઈ વાત છે પ્રધાનજી? આ રાજ્યમાં સગુણા બેન ને પૈણી લઈ આવવાની. માર બા ને એટલું કેવાનું, એવા દુઃખ દેવાના. ભાઈ પ્રતાપ ને કેવાનું, એવા દુઃખ દેવાના. એક વાર દુઃખ દેવાના, કોક દીકતો એના માવતરે જાય ને, એના માવતરે જઈને અજમલ બાપુ ને વાત કરશે કે મારો હાહરો, મારો ધણી, મારા હાહુ મને એવા દુઃખ દે હે. આટલું સાંભળીને બાપુ, અજમલ બાપુ તમારા પગમાં પડી જાય. અરે શાબાશ પ્રધાનજી, અરે પ્રધાનજી, દિલ્હી ની નગરી ની અંદર જેમ દિલ્હી ના બાદશાહ નો બિરબલ હોશિયાર અને ચતુર હતો, એવી જ રીતે મારા ગઢ પિંગલ ની અંદર પ્રધાનજી તમારી બુદ્ધિ ને રાજા પટિયાર સલામ કરે છે. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. થેન્ક યુ એટલે હારું, પણ હારું એટલે થેન્ક યુ એમ. અરે પ્રધાનજી, એ પંડિતજી ને રાજી ખુશી થી અંદર લાવો. ઠીક છે, આવો દાદા. માન મહિના છે, માની ગયા ને? હા ફાટો આવે. અરે મહારાજ, બોલ ને, હવે ટેબલ ફંકન ભણે તું હું એને કોઈને ફાયદા રાખે? અરે મહારાજ, આપ કહો છો કે ફોકણે ગઢના રાજા અજમલ સાથે 20 વર્ષ ના વેર,
પણ મહારાજ દીકરી દીધે કોઈના વેરે વધતા નથી ઓછા થાય છે અને કાન ખોલી સાંભળો મહારાજ કદાચ જો આ નારિયેલનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ બ્રહ્મત્યાનું પાપ આપને અને આપની પિંગલગઢ નગરીને રાખવા માટે મહારાજ વિચાર કરજો અરે પંડિતજી અરે અમે રાજપૂત છીએ અમે રાજપૂત કોઈ દિવસ બ્રાહ્મણની હત્યા ન કરીએ અરે અમારા પિંગલગઢની અંદર જો આપ બ્રહ્મે હત્યા કરો તો એ બ્રહ્મ હત્યાનું પાપ ક્ષત્રિયોને લાગે માટે તમે ચિંતા છોડો પંડિતજી અરે તમે ચિંતા છોડો પંડિતજી અજમલ નસુ ભાર છે તમે ચિંતા છોડો પંડિતજી એ અજમલ નસુ ભાર છે એમની પુત્રી સગુણાનો વૈશા સ્વીકારવા રાજા પઢિયાનો પુત્ર પ્રતાપ તૈયાર છે અરે પ્રધાનજી ગુડ મોર્નિંગ રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો અને આ લીલુલા શિખર એમને સ્વીકારાવો કેવો તમારો હુકમ દાદા એક બાજુ ઢગલો થઈ જાવ કેમ હું દોડી જાવ અરે એમ નહીં એક બાજુ બેસી જાવ વરી આ આવશે તો આ તો હજી તમે જોયું ને હા ઓરિજિનલ કોપી ઓલી આવે ઝેરોક્સ કોપી એવું છે તો જે કાર્બન કોપી છે ને ઘરે એ તો એને તો ફાયર નો કહેવાય બાપુ એટલો ગરમ છે એવું છે બાપુ એ શું કીધું દીકરાને બોલાવવાનું કોનો એ નત પૂછ્યું એનો કીધો મારો કીધો પૂછી આવો મારો નહીં હોય એનો હોય છે તેનો જોઈને તમારાનું શું કામ છે અગર આવશો સંપલ વગરનો તો પછી બોલાવો બોલાવો